Kani. Aaj. Aaj paachar le le jo paachar ta hai je main ye logo ko nahi kahi hai. મેડિકલ કોલેજમાં તમારી માર્કશીટ અને તમારા મેરિટના ધોરણે તમે પ્રવેશ લો. મેડિકલમાં એડમિશન લેવા, પેરામેડિકલમાં એડમિશન લેવા, ઓનલાઈન એડમિશન પ્રક્રિયા માટે હેલ્પ સેન્ટર પત્રે જૂનાગઢ GMERS મેડિકલ કોલેજમાં ચાલુ કરેલ છે અને આ જે એડમિશન છે તેમાં આપણા જૂનાગઢના તારલાઓ કોઈ પણ જાતની તકલીફ ભોગવે નહીં, સરળતાથી એ પ્રક્રિયા પૂરી થાય. આ એડમિશન માટે પહેલાં તમામે તમામ વિદ્યાર્થીઓને બીજે મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ કેમ્પસ અમદાવાદ મુકામે જવું પડતું હતું. ત્યાં ખૂબ જ ભીડ થતી હતી અને આ પ્રક્રિયામાં જવા આવવાનો ખર્ચ તેમજ જમવાનો ખર્ચ તેમજ અચાનક કોઈ પણ ડોક્યુમેન્ટ ભૂલાઈ ગયું હોય તો છેક અમદાવાદથી પાછું મૂળ વતન આવવું પડે, એટલે આ બધી જે મુશ્કેલીઓ હતી એનો આજે આપણે અંત લાવીએ છીએ. આપણા જૂનાગઢમાં આ સેન્ટર ચાલુ કરીએ છીએ, આપણે એને હર્ષથી વધાવીએ છીએ અને જૂનાગઢની જનતાને હું આ પ્રસંગે વિનંતી કરીશ કે અહીંયા આવો અને આપના એડમિશન માટેનું ફોર્મ ભરો. નીટના બેજ ઉપર એડમિશન છે, એટલે ખાસ નીટ એની માર્કશીટ જરૂર લેતા આવો, તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ લેતા આવો અને અહીંયા તમને કોઈ પણ જાતની તકલીફ નહીં પડે એની હું ખાતરી આપું છું. થેન્ક યુ વેરી મચ. મેડિકલ કોલેજ જૂનાગઢ 150 સીટથી ચાલુ થઈ છે. છેલ્લું ઇન્સ્પેક્શન્સ એપ્રિલ મહિનામાં MCI દ્વારા કરવામાં આવેલું, આપણને 150 સીટની અનુમતિ મળેલી છે, એટલે જૂનાગઢમાં 150 સીટ એડમિશન માટે માન્ય છે. ડૉક્ટર પૃથ્વીરાજસિંહ વાઘેલા, ફોરેન્સિક મેડિસિન વિભાગ, GMERS મેડિકલ કોલેજ જૂનાગઢ ખાતે પ્રોફેસર અને હેડ તરીકે ફરજ બજાવું છું. અહીંયા ગુજરાત સરકાર દ્વારા ઓનલાઈન એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવેલી છે, જેમાં જૂનાગઢને હેલ્પ સેન્ટર તરીકે જાહેર કરેલ છે, જેમાં ડીન સાહેબ, રાઠોડ સાહેબે મને અહીંયા નોડલ ઓફિસર તરીકેનો હવાલો સોંપેલ છે. આ કમિટીમાં ડીન સાહેબની મદદથી અમે 15 ડૉક્ટરો, જેમ કે ડૉક્ટર જયદેવ પંડ્યા, ડૉક્ટર અનુપ વેગડ, ડૉક્ટર ચેતન દેસાઈ, ડૉક્ટર વનરાજ પરમાર, ડૉક્ટર પ્રતિક ત્રિવેદી, ડૉક્ટર કૌશિક લોઢિયા, ડૉક્ટર વગેરે બધા 15 જણ ડૉક્ટરોની ટીમ ખડે પગે હાજર રહેશે જ્યાં સુધી આ પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી. હાલના તબક્કે ફક્ત ઓનલાઈન એડમિશન માટેનું ફોર્મ ભરવામાં આવશે અને તેમના ડોક્યુમેન્ટ જે કેન્ડિડેટ એડમિશન લેવાના છે તેમની ખરાઈ કરવામાં આવશે. આ પ્રક્રિયા 19 અને 20 તારીખ સુધી ચાલુ રહેશે. ત્યારબાદ ફરીથી ઉપર ગુજરાત સરકારના આદેશ થશે ત્યારે આગળની પ્રોસેસ ચાલુ કરવામાં આવશે. આ ઓનલાઈન પ્રક્રિયા એડમિશન માટે અમે અહીંયા 10 કોમ્પ્યુટર્સ ઓનલાઈન સર્વિસ સાથે ચાલુ રાખેલ છે. 15 ડૉક્ટરની ટીમ સાથે ક્લર્ક અને પટાવાળા અને સિક્યુરિટી ગાર્ડની સેવાઓ લેવામાં આવેલ છે, જેના માટે ડૉક્ટર ડીન સાહેબે ખૂબ રસ લઈ અને અમને મદદ કરેલ છે. આ પ્રક્રિયા દરમિયાન ઓનલાઈન એડમિશન થતી હોવાથી ઘણી વખત કદાચ એવું બને કે કોઈ ઇન્ટરનેટ કનેક્શનના કારણે પ્રોબ્લેમ થાય, તો જૂનાગઢની જનતાને વિનંતી છે કે એ લોકો થોડીક શાંતિ રાખે, અમને સહકાર આપે અને અમે કોઈને હેરાન નહીં કરીએ અને એમની કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી અમે અહીંથી સ્થળ છોડીશું નહીં.